નમસ્કાર, હું ભરત સાધુ અને આપ નિહાળી રહ્યા છો રામદળ ચેનલ. રામદળ ચેનલ એક મુહિમ ચલાવી રહ્યું છે, જગતને સત્ય તરફ દોરી જવાનો પ્રયાસ કરી રહ્યું છે. વર્તમાન યુગ એટલે આજનો યુગ પાખંડનો યુગ ચાલી રહ્યો છે. લોકો સત્યથી દૂર થઈ પાખંડની નજીક જઈ રહ્યા છે. આજના યુગની અંદર, વર્તમાન યુગની અંદર સત્ય સનાતન ધર્મના સાચા વાહકો અને સત્ય સનાતન ધર્મના જે સાચા સ્થાનો છે ત્યાંથી લોકો દૂર થઈ રહ્યા છે અને પાખંડીઓની જાળમાં ફસાઈ રહ્યા છે. અમારો હેતુ છે કે આવો જગતને ફરી સત્ય તરફ લઈ જઈએ. સત્ય ક્યાં પડ્યું છે? સત્ય સનાતન ધર્મની નેવમાં પડેલા જે સંપ્રદાયો છે, જે સ્થાનો છે, એના તરફ દોરી જવાનો રામદળ ચેનલનો આ એક પ્રયાસ છે. આવો સત્ય તરફ આપણે આગળ વધીએ ને પાખંડથી દૂર થઈએ. જાતિ પાતિ પૂછે ન કોઈ, હરિ કો ભજે વો હરિ કા હોય. 722 વર્ષ પહેલા સમગ્ર વર્ગ વિગ્રહ, સમગ્ર જાતિઓના વાડાને તોડીને સત્ય સનાતન ધર્મને સ્થાપિત કરવા માટે થઈને જગદગુરુ રામાનંદાચાર્યજી મહારાજે આ સૂત્ર આપ્યું હતું. નીચલા વર્ગને પણ પ્રભુની ભક્તિ, ઈશ્વરની ભક્તિ તરફ દોરી જવા માટે થઈને અદ્ભુત પ્રયાસો કર્યા હતા અને આજે પણ એમના એ સ્થાનો, એ પીઠ, એ મઠ, એ મંદિરો આજે પણ ભારતમાં સ્થાપિત છે, આજે પણ ગુજરાતમાં સ્થાપિત છે અને એ સત્ય રાહ જગતને બતાવે છે. એ રામજી મંદિર, ગામડે ગામડે સ્થાપિત જગતગુરુ રામાનંદાચાર્યજીના રામજી મંદિરો એ જગતને સત્ય તરફ દોરી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્ય સનાતન ધર્મ માટે જેમણે પેઢીઓ ખપાવી પણ ધર્મના નામે ક્યારેય પણ વેપલો ન ચલાવનાર આ રામાનંદ સંપ્રદાય અને એ રામાનંદી સાધુઓના બાળકો, એ ગ્રહસ્થ પરંપરાના હોય કે વિરક્ત પરંપરાના હોય, જગતને સત્ય રાહ બતાવે છે. ત્યારે જગતને અમે અપીલ કરી રહ્યા છીએ કે તમારા ગામમાં પડેલું એ સ્થાન, એ રામજી મંદિર, એ સમગ્ર જગતનું છે, સમગ્ર સમાજનું છે, સમગ્ર ગામનું છે. ત્યાં કોઈનો અધિકાર નથી. એ ઈશ્વરનું સ્થાન છે, એ ભક્તિનું સ્થાન છે, એ આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે વર્તમાનમાં તમારા જ ગામોની નજીક, તમારા જ ગામોમાં પાખંડના જે આશ્રમો ખુલી રહ્યા હોય, પાખંડી તત્વો ધર્મના નામ ઉપર વેપલો ચલાવવા માટે થઈને સાધુ કોઈ પણ બની શકે છે, પણ સાધુતા હોવી જોઈએ. સાધુ એ જગતને સત્ય તરફ દોરી જતો હોવો જોઈએ, નહીં કે પાખંડ તરફ. વર્તમાન યુગની અંદર જ્યારે ધર્મના સ્થાનો એ વેપારના સ્થાનો બની રહ્યા હોય ત્યારે રામદળ તમને ફરી સત્ય તરફ દોરી જઈ રહ્યું છે. આવો એ આપણા રામજી મંદિરો, એ આપણા શિવાલયો, ત્યાં સત્ય પડ્યું છે અને ત્યાં જઈએ. અરે ભય પ્રગટ કૃપાલા જ
ધરતી નવખંડ પણ જેની પાસે પાખંડ છે એ પૂજાઈ રહ્યું છે. જગતને અપીલ કરી રહ્યા છીએ કે આવો ફરી સત્ય સનાતન ધર્મની મુખ્ય ધારા સાથે જોડાઈએ. સત્ય સનાતન ધર્મની મુખ્ય ધારા એટલે હરિ હર એક સ્વરૂપ અંતર નવ ધરશો ભોળા ભૂદરને ભજતા ભવસાગર તરશો. હા, એ રામજી મંદિર અને એ શિવાલય. તમે 300 વર્ષ પાછળ જાઓ એટલે રામજી મંદિર અને શિવાલય સિવાય તમને બીજું કશું જ વસ્તુ જોવા નથી. તો વર્તમાન યુગમાં જે પૂલું પાલ્યું છે એ તદ્દન ફૂટી નીકળેલું પાખંડ છે. આજે ધર્મના સ્થાન ઉપર વેપલો ચલાવવામાં આવી રહ્યો છે અને એ વેપલો ચલાવવામાં કંઈક અંશે અમુક અખાડાઓ પણ લિપ્ત છે. ગમે તેને દીક્ષાઓ આપી દેવી, ગમે એવા સાધુઓમાં જે સાધુતા નથી, જે વેદોકિત શાસ્ત્રોકિત પુરાણોકિત જ્ઞાન નથી ધરાવતો, એવા એ વ્યક્તિઓને ફરજી મહામંડલેશ્વર બનાવી દેવામાં આવે છે. અને આ ફરજી મહામંડલેશ્વર એ સત્ય સનાતન ધર્મ માટે, હિન્દુ ધર્મ માટે, ધર્મ માટે ઘાતક છે. આજે રામદળ તમને અપીલ કરી રહ્યું છે કે આવા કોઈ પણ તત્વોની ચુંગાલમાં ન આવો અને સત્ય તરફ જાઓ. તમારા ગામમાં, તમારા શહેરમાં જે સ્થાપિત મંદિરો છે, જે આદિ અનંત યુગોથી છે, જે ભક્તિ માર્ગ પર જગતને દોરી રહ્યા છે, હરિ ભજન, પ્રભુ ભજન, સંકીર્તન જ્યાં નિત્ય થઈ રહ્યું છે, ધર્મનો વેપાર નહીં, આવા સ્થાનો ઉપર વળવાની જરૂર છે. એ સ્થાનો તમારા છે, એ તમારા ગામના છે, એની પર કોઈનો હક નથી, એની પર કોઈનો અધિકાર નથી. એ જેટલું પણ સુદ્ધ બનશે એટલું એ તમારું સ્થાન બનશે. તો આવો ફરી વખત આપણે સત્ય તરફ જઈએ, સત્ય સનાતન ધર્મની નેવમાં પડેલા એ મંદિરો સુધી પહોંચીએ. એ આપણા આસ્થાના પ્રતીકો છે, એ આપણા ધર્મ રક્ષણના પ્રતીકો છે. અને ત્યાંથી એ સાધુ, એ સંત, એ મહંત, એ આદિ અનંત યુગોથી, એ જગતગુરુ રામાનંદ સંપ્રદાયથી હોય કે આદ્ય ગુરુ શંકરાચાર્યની સંપ્રદાયથી હોય, એ પાયાના પથ્થરો છે. અને એ પાયાના પથ્થરોની સાથે મુખ્ય ધારા